રાજકોટમાં ધારાસભ્ય દર્શિતા શાહના ગ્રુપ ફોટો કટ કરવા મામલે ભાજપની કાર્યવાહી. આઈટી સેલના અતુલ નથવાણી પાસેથી ફોટા સિલેક્શનની કામગીરી આંચકી લેવાઈ. ફોટો કટ કરવા મામલે દર્શિતા શાહ અને કાર્યકરનો ઓડિયો થયો હતો વાયરલ. મુંબઈમાં કચ્છી બિલ્ડર સવજી પટેલના હત્યારા ઝડપાયા. રાજકોટના મહેક નારિયાની પોલીસે ધરપકડ કરી. બિહારના 3 શાર્પશૂટરની પણ મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. યુવકોને માર માર્યાની અદાવતમાં સવજી પટેલની હત્યા કર્યાનું અનુમાન. મહાઠક કિરણ પટેલને તપાસ માટે લવાશે અમદાવાદ. કિરણ પટેલના મોબાઈલ ફોન અને વિઝીટીંગ કાર્ડની થશે તપાસ. એફએસએલમાં મહાઠકના મોબાઈલ અને વિઝીટીંગ કાર્ડની થશે તપાસ. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 11 તાલુકામાં નોંધાયો કમોસમી વરસાદ. સૌથી વધારે કચ્છના અંજારમાં 2 વરસાદ નોંધાયો. ભાવનગરમાં 1.5 વરસાદ થયો. ગુજરાતમાં આજથી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી. આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ થાય તેવી શક્યતા. અમદાવાદમાં સાંજ બાદ વરસાદ થાય તેવી શક્યતા. રાજ્યમાં કમોસમી વરસાદ અંગે સરકાર કરશે સર્વે. પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી. હજુ પણ માવઠું થવાની સંભાવના. રાજ્ય સરકાર સર્વે માટે જોઈ રહી છે રાહ. સર્વે કર્યા બાદ રાજ્ય સરકાર યોગ્ય સહાય આપશે. રાજ્યમાં 3 એપ્રિલથી યોજાશે ગુજકેટની પરીક્ષા. 1,30,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગુજરાતી માધ્યમના 83,000, અંગ્રેજી માધ્યમના 50,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 626 બિલ્ડીંગના 6,598 વર્ગખંડમાં પરીક્ષા લેવાશે. અમદાવાદ મહેસાણા હાઇવે પર બિનવારસી બાળકી મળી આવી. ભુમાસણ હાઇવેથી મળેલી બાળકીને હોસ્પિટલ ખસેડાઈ. પોલીસે બાળકીના વાલીઓની શોધખોળ શરૂ કરી. દ્વારકાના ખંભાળિયાના રામનગર ગામના સરપંચના પતિ સુનિલ નકુમ એસીબીના હાથે રંગે હાથે ઝડપાયો. એસીબીએ રૂપિયા 2 લાખની લાંચ લેતા સુનિલ નકુમ સહિત 2 શખ્સને ઝડપ્યા. સુરેન્દ્રનગરમાં ફોરેસ્ટ અધિકારી સીબી ગોસ્વામી 17,000ની લાંચ લેતા ઝડપાયો. ફરિયાદી પાસેથી ખનન મામલે માંગી હતી લાંચ. રાજકોટ ગ્રામે એસીબીની ટીમે રંગે હાથે ઝડપ્યો.